સ્વાગત છે તમારું આપણા સૌની ચેનલ સબીર ડિજિટલ ક્લાસીસ પર, અને હું સબીર આજે તમને ભણાવીશ ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, તેમાં આવતું ચેપ્ટર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. તો હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટરની સમજૂતી લેવાના છીએ. આ ચેપ્ટર ટોટલ 12 પેજનું છે. આગળ પાછળ આપણે પેજ ગણીએ તો 12 પેજ થાય છે. તો આપણે જોઈએ તો આખે આખા ચેપ્ટરની સમજૂતી લઈએ તો ઘણો મોટો લાંબો વિડીયો થઈ જશે. તેના માટે આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 એવી વિડીયો બનાવશી, અને આ તમે જોઈ રહ્યા છો પાર્ટ 1. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધુ સમય લેતા આજના વિડીયોની શરૂઆત કરીએ. ચેપ્ટરનું નામ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. તો આપણે સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ કે ઇન્ટ્રોડક્શન. સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ હતી. પાષાણ યુગમાં માનવી પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો હતો. આ માટે તેને એક કરતાં વધુ માણસોની જરૂર પડતી. આ કાર્ય માટે તે સમયમાં આયોજન, માર્ગદર્શન, સંકલન કે દેખરેખ રાખી કાર્ય પૂરું કરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ. આ પ્રક્રિયા એટલે સંચાલન. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણને એમ કહે છે કે સંચાલનની શરૂઆત આજકાલથી કે 5-10 વર્ષ પહેલાં નથી થઈ. સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ ગઈ છે. તો પાષાણ યુગમાં માનવીઓ પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતા હતા. તો એ કઈ રીતના મેળવતા તેની અહીંયા આપણને વાત કરી છે કે તે શિકાર કરીને જે રીતના આયોજન કરતા, દિવસ દરમિયાન તે લોકો આયોજન કરતા, માર્ગદર્શન પૂરું પાડતા, સંકલન કે દેખરેખ રાખી આખે આખું કાર્ય પૂરું કરતા, ત્યારથી જ સંચાલનની શરૂઆત થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણને ખબર પડી કે સંચાલનની શરૂઆત ક્યારે થઈ. તો સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ છે. આગળ જોઈએ તો માનવીએ જ્યારથી પોતાની મર્યાદાઓ જાણી અને મર્યાદાઓનો ખ્યાલ રાખીને પોતાનું ધ્યેય સિદ્ધ કરવા અન્ય વ્યક્તિઓ સાથે સહકારથી કામ કરવાનું શરૂ કર્યું, ત્યારથી સંચાલન આવશ્યક બન્યું. તો અહીંયા પણ એક પ્રશ્ન થવો જોઈએ કે સંચાલન ક્યારથી આવશ્યક બન્યું. તો કે જ્યારથી માનવી કે પોતાની મર્યાદાઓ એ જાણી કે મર્યાદાનો તેના ઉપર ખ્યાલ આવ્યો, ત્યારથી કે તે પોતાના જે ધ્યેય છે તે ધ્યેયને સિદ્ધ કરવા અન્ય વ્યક્તિઓનો સહકાર મેળવે છે, તે અન્ય વ્યક્તિના સહકાર મળવાથી ત્યારથી સંચાલન આવશ્યક બને છે. માનવી પોતાના મર્યાદિત સાધનોમાંથી વધુને વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. તો આ તો શક્ય જ છે ફ્રેન્ડ્સ, કે માનવી પોતાના મર્યાદિત જે સાધનો છે, જેટલા એની પાસે સાધનો છે તેમાંથી વધુને વધુ એને ઉપયોગ થાય, નફો મળે કે તેનાથી વધુને વધુ એને સંતોષ મળે તેવો પ્રયત્ન સતત કરતા રહે છે. તે માટે તે અન્ય વ્યક્તિઓનો સહકાર મેળવે છે. આ રીતે એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થાય અને કાર્ય વ્યવસ્થિત કરવું હોય તો તેનું આયોજન કરવું પડે. જો આપણે આવું કરવું હોય તો એના માટે શું જરૂરી છે? તો કે આયોજન. તો કે વ્યક્તિઓ ભેગા થાય, કાર્ય કરે, વ્યવસ્થિત કાર્ય થવું જોઈએ, આ બધું કરવા માટે આયોજન કરવું પડે. સત્તા અને ફરજોની વહેંચણી કરવી પડે. જરૂર પડે ત્યાં તેમને દોરવણી આપનાર કોઈ વ્યક્તિ જોઈએ, અને બધા જ વ્યક્તિઓ નક્કી કર્યા મુજબ કામ કરે છે કે નહીં તે જોવા અંકુશ જરૂરી બને છે. આ કાર્યો એટલે જ સંચાલન. તો અહીંયા આપણને એમ કહે છે કે આપણે જે પણ સિદ્ધ કરવું છે, આપણા ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે આયોજન કરવું જરૂરી છે. જો આયોજન કર્યા પછી વ્યવસ્થા તંત્ર કે જેમાં આપણે સત્તા અને જવાબદારીની સોંપણી કરી છે, જે બધું એ થઈ ગયા પછી આપણે જોવું પડે કે જે આપણે કામ સોંપ્યું છે તે રીતનું કામ થાય છે કે નહીં, તેના માટે આપણે અંકુશ જરૂરી બને છે. આગળ જોઈએ ધંધાકીય એકમના સ્વરૂપો, જેવા કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીમાં ધંધાકીય એકમના સ્વરૂપો જેવા કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીમાં માલિકો જાતે જ ધંધાનું કામકાજ કરતા હતા. જેમ જેમ ધંધાકીય પ્રવૃત્તિનું કદ વધવા માંડ્યું તેમ તેના સ્વરૂપમાં ફેરફાર થતો ગયો. તો અહીંયા આપણને એમ કહે છે કે ધંધાકીય એકમના સ્વરૂપો જેવા કે વૈયક્તિક, એટલે કે વૈયક્તિક એટલે કે એક જ એનો માલિક હોય અને એક જ તે પોતે પોતાનો બિઝનેસ ચલાવતો હોય તો એને કહેવાય છે વૈયક્તિક. અને ભાગીદારી પેઢીમાં માલિકો જાતે જ પોતાનું કામકાજ કરતા, વૈયક્તિક માલિકી જાતે પોતાનું કામકાજ કરતો, કારણ કે પોતે એક જ માલિક છે. જેમ આપણે ધંધાનું પ્રવૃત્તિનું કદ વધવા માંડ્યું તેમ સ્વરૂપમાં પણ ફેરફાર થતો ગયો અને અંતે કંપની સ્વરૂપનો વિકાસ થયો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણને એમ કહે છે કે જો કોઈ
વૈયક્તિક એટલે કે કોઈ એક જ માલિક હોય તેની હેઠળ બીજું કોઈ કામ ન કરતું હોય, તે જ પોતાનું કામ કરતું, તે જ પોતાનો બિઝનેસ ચલાવતો હોય, તો એમાં કંઈ પેટી અને એવું કંઈ લાગુ પડતું નથી. પરંતુ આગળ જતાં ધંધામાં સ્વરૂપમાં ફેરફાર આવે છે અને ધંધો વધવા માટે લોકો પણ સંકળાય છે. એટલે અહીંયા પણ એક ભાગીદારી પેટી જોવા મળે, કારણ કે એક વ્યક્તિ હોય અને બીજો વ્યક્તિ ધંધામાં જોડાય તો બંને વ્યક્તિ થઈ ગયા, એટલે ભાગીદારી પેઢી થઈ ગઈ. તો ભાગીદારી પેઢીમાં, સોરી હું અત્યારે જરાક અકાઉન્ટ તરફ યોગ્ય, ભાગીદારી પેઢીના બધું. તો અહીંયા આપણને એમ કહે છે કે જ્યારે વૈયક્તિક એટલે કે એક વ્યક્તિ હોય અને બીજા વ્યક્તિ ભેગા સંકળાય તો એ પેઢી બને છે અને પેઢી એક કંપની સ્વરૂપે જોડાય છે. બરાબર ફ્રેશ, મને આશા છે તમને આટલું સમજાઈ ગયું હશે. કંપની સ્વરૂપમાં મોટા પ્રમાણમાં મૂડી સરળતાથી મેળવી શકાય છે. નિષ્ણાંતોનો લાભ તેમજ મોટા કદના વિવિધ લાભ પણ મેળવી શકાય છે, પરંતુ કદ અને કાર્યો વધતા અનેક પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે. આ પ્રશ્નમાં મૂડીને લગતા, ઉત્પાદનને લગતા તથા વેચાણ અને કર્મચારીઓને લગતા પ્રશ્નોનો સમાવેશ થાય છે. આવા સંજોગોમાં ધંધાકીય એકમોમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ અનુભવી અને નિષ્ણાંત વર્ગની જરૂર પડે છે. આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને સંચાલન કહે છે. તો શક્ય જ છે ફ્રેન્ડ્સ, અહીંયા પણ એમ કહે છે કે જો એક વ્યક્તિ પોતાનો ધંધો ચલાવતો હોય તો એને વધુ મૂંઝવણ નથી રહેતી, જેમ કે બિઝનેસના બારામાં ને બધી રીતે. જો પેઢી વધે અને કંપની સ્વરૂપમાં તેનો બિઝનેસ આવે તો એને બધી, જેમ કે તમે સમજી શકો છો કે કેટલા એની સામે પ્રશ્નો આવી શકે છે, કેટલા સંજોગો આવી શકે છે જેને એને અમલ કરવો પડે, પછી તેની નીચે હેઠળ કામ કરતા હોય એ લોકો એને અમલ કરાવવો પડે, તો આવા સંજોગોનું તેને ધ્યાન રાખવું પડે છે. તેનાથી તેને કેટલા લાભ પણ થાય છે અને ઘણો એને ફાયદો પણ થાય છે. આગળ જોઈએ 1.1, સંચાલન અર્થ, મિનિંગ ઓફ મેનેજમેન્ટ. માનવી એક સામાજિક પ્રાણી છે, તે સમૂહમાં જીવન ગુજારે છે. ધ્યેયને સિદ્ધ કરવા માટે અન્યનો સહકાર પ્રાપ્ત કરે છે. સંચાલનનો ખ્યાલ સમજવા માટે તેનો અર્થ સમજવો જરૂરી બને છે. જુદા જુદા લેખકોએ જુદા જુદા દ્રષ્ટિબિંદુથી સંચાલનનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા આપણને એમ કહે છે કે માનવી એક સામાજિક પ્રાણી છે, તે સમૂહમાં જીવન ગુજારે છે, તે પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે અન્ય વ્યક્તિનો સહકાર પ્રાપ્ત કરે છે. તો અહીંયા આપણને સંચાલનનો ખ્યાલ સમજવા માટે કેટલાક એવા જુદા જુદા દ્રષ્ટિબિંદુથી સંચાલનનો આપણને અર્થ સમજાવવાનો પ્રયત્ન કરે છે તે આપણે જોઈએ. એક નિષ્ણાતના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. તો અહીંયા આપણને આ એક વ્યાખ્યા છે અને સાવ એટલે સાવ નાની વ્યાખ્યા છે કે આપણે ફક્ત 2-3 વાર યાદ રાખી જોઈ લઈએ 2-3 વખત તો આપણને સરળતાથી યાદ રહી શકે છે. જેમ કે અહીંયા એક નિષ્ણાંત કહે છે કે એક નિષ્ણાતના મત મુજબ સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. તો આપણે સૌ જાણીએ જ છીએ કે આપણે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવું હોય તો એક જાતનું જે સંચાલન છે, કે આપણે સંચાલન એટલે કે સંચાલન એવી વસ્તુ છે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. આગળ જોઈએ, લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. તો અહીંયા લિવિંગસ્ટન એમ કહે છે કે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે, કે જેટલા આપણા પાસે સાધન છે, જેટલી સગવડ છે, તેનો સારામાં સારો ઉપયોગ કરીને નિર્ધારિત ધ્યેય, કે જે આપણે ધ્યેય સિદ્ધ કરવું છે તે ધ્યેય સિદ્ધ થાય તે કાર્યને સંચાલન કહે છે. આગળ જઈએ કે ડૉક્ટર જ્યોર્જ ટેરીના જણાવ્યા મુજબ સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે જે માણસો એટલે કે મેન, યંત્રો એટલે કે મશીન, સાધનો એટલે કે મટીરિયલ્સ, પદ્ધતિઓ એટલે કે મેથડ્સ, નાણું એટલે કે મની અને બજાર એટલે કે માર્કેટનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી એકમના ઈચ્છિત ધ્યેયોને હાંસલ કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 3 વ્યાખ્યા જોઈ. સૌથી પહેલાં તો સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. તમે આ 3 વ્યાખ્યા પાકી કરી લેજો
જેથી કરીને તમને સંચાલનનો અર્થ પણ ખબર પડી જાય અને આગળના જે ચેપ્ટર આવે છે આયોજન વ્યવસ્થા તંત્ર ધોરણો એવા કેટલાય ચેપ્ટર છે કે જેમાં તમને આ બધું યાદ હશે તો ઘણી સરળતા રહેશે. તો અહીંયા યાદ રાખવા જેવી જે હોય તો એ છે, સોરી, યાદ રાખવા જેવી વસ્તુ હોય તો એ છે ડૉક્ટર જ્યોર્જ ટેરીના જણાવ્યા મુજબ. કારણ કે આ વ્યાખ્યા ગમે ત્યારે પૂછી શકાય છે અને પૂછેલી પણ હશે કે આ વ્યાખ્યામાં 6 M આવે છે, 6 M. આ 6 M આપણે પાકા રાખવા ખૂબ જરૂરી છે. તો મને આશા છે તમે બધા આ પાકા કરી લેશો. તો ફરી એકવાર આપણે જોઈ લઈએ કે ડૉક્ટર જ્યોર્જ ટેરીના જણાવ્યા મુજબ સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે જે માણસો એટલે કે મેન, યંત્રો એટલે કે મશીન્સ, સાધનો એટલે મટીરિયલ્સ, પદ્ધતિઓ એટલે મેથડ્સ, નાણું એટલે કે મની અને બજાર એટલે કે માર્કેટ. તમે અહીંયા જોયા મેન એટલે 1 M, મશીન્સ એટલે 2 M, મટીરિયલ્સ એટલે 3 M, મેથડ્સ એટલે 4 M, મની એટલે 5 અને માર્કેટ એટલે 6 M. આ 6 M તમે પાકા કરી લેજો. જો કદાચ આપણને પરીક્ષામાં પૂછી શકે કે ડૉક્ટર જ્યોર્જ ટેરીના જણાવ્યા મુજબ 6 M લખો તો આપણને આ યાદ હોય તો આપણા માર્ક્સ સારા આવી શકે. ચાલો ફ્રેશ, મને આશા છે તમને આ પણ સમજાઈ ગયું હશે. આપણે આગળ જોઈએ. આગળ છે 1.2, સંચાલનનું સ્વરૂપ, નેચર ઓફ મેનેજમેન્ટ. સંચાલનનું સ્વરૂપ સમજવા માટે તેની નીચે દર્શાવેલી લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. તેમાંથી સૌથી પહેલી લાક્ષણિકતા સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કામ કરે છે ત્યાં ત્યાં સંચાલનની જરૂર પડે છે. તો ફ્રેન્ડ, અહીંયા આપણને એમ કહે છે કે માનવી જ્યાં પણ સિદ્ધિ માટે કામ કરે છે ત્યાં સંચાલનની જરૂર ખૂબ જરૂર પડે છે. પછી કે સંચાલન સર્વવ્યાપી છે, એટલે સંચાલન સર્વવ્યાપી એટલે કે સર્વમાં રહેલો છે. સર્વમાં જેમ કે રમતગમતમાં, યુદ્ધના મેદાનમાં, જેમ કે આપણે કોઈ પણ એવું બિઝનેસ હોય કે પછી આપણે ઘરમાં કે પછી કોઈ પણ, તો એમાં સંચાલન તો સંકળાયેલો રહેલો જ છે. સંચાલન માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ થતી પ્રવૃત્તિ નથી, પરંતુ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગોમાં જોવા મળે છે. તો અહીંયા આપણને એમ કહે છે કે સંચાલન છે એ ફક્ત કંપનીમાં, ઉદ્યોગમાં કે ગૃહ ઉદ્યોગ કે લઘુ ઉદ્યોગ કે એવા કોઈ ઉદ્યોગમાં જ છે એવું કંઈ જરૂરી નથી. સંચાલન બધી જગ્યાએ રહેલો છે. જેમ કે સામાજિક જોઈએ તો સામાજિક ક્ષેત્રે સંચાલન છે, ધાર્મિક જોઈએ તો ધાર્મિક ક્ષેત્રે પણ સંચાલન છે, જો કૃષિ જોઈએ તો કૃષિ ક્ષેત્ર પણ છે, લશ્કરી, શૈક્ષણિક વગેરે દરેક ક્ષેત્રોમાં સંચાલનની પ્રવૃત્તિ આપણને જોવા મળે છે. આગળ જોઈએ હેતુલક્ષી પ્રવૃત્તિઓ. સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. આ હેતુઓને કાર્યક્ષમ રીતે અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલનની જરૂર છે. અહીંયા આપણને એમ કહે છે કે આપણે જે હેતુઓ સિદ્ધ કરવા છે તેના માટે કરકસરપૂર્વક જે આપણા હેતુઓ સિદ્ધ કરવા છે તેના માટે સંચાલન જરૂરી છે. આગળ જોઈએ 3, જૂથ પ્રવૃત્તિ. સંચાલન 2 કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે, જ્યાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલન જરૂરી છે. તો અહીંયા આપણને એમ કહે છે કે સંચાલન 2 કે એનાથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે, કોઈ એક વ્યક્તિ નહીં 2 કે તેથી વધુ, જ્યાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેય હોય સિદ્ધ કરવા માટે જે પ્રવૃત્તિ કરતા હોય છે તે જ સંચાલન, એટલે કે એની સંચાલનની જરૂર છે. સતત ચાલતી પ્રવૃત્તિ, સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતી નથી. તો અહીંયા એમ કે જે સંચાલન છે તે સતત ચાલતી પ્રવૃત્તિ છે, એકવાર જેને શરૂ કરતી પછી તે અટકતી નથી. સંચાલન ધ્યેયલક્ષી હોય છે, પરંતુ ધ્યેય સિદ્ધ થતાં તેની પ્રક્રિયા બંધ થતી નથી. હા, અહીંયા પણ એમ કહે છે કે સંચાલન ધ્યેયલક્ષી છે, જો આપણો ધ્યેય સિદ્ધ થઈ જાય એના પછી પણ આ જે સંચાલનની પ્રક્રિયા છે તે બંધ થતી નથી. નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા જ પ્રસ્થાપિત થાય છે. આમ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ,
ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણનું ચક્ર સતત ચાલતું હોય છે. તો અહીંયા ટૂંકમાં આપણને એમ કહે છે કે જે સંચાલન છે તે કોઈ દિવસ બંધ થતું જ નથી, તે સતત ચાલતી પ્રવૃત્તિ છે. આગળ જોઈએ 5, માનવીય પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવજાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત છે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્ત્વનું છે. માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક નીવડે છે. સંચાલન માનવી માટે થાય છે, માનવી દ્વારા થાય છે. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે, તેથી તે માણસ માટે માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. તો અહીંયા આપણને એમ કહે છે કે જે સંચાલન છે એ કોઈ મશીનરી પ્રવૃત્તિ નથી. આ જે સંચાલન છે તે માનવીય પ્રવૃત્તિ છે. સંચાલન માનવી દ્વારા ચલાવાતું એક પ્રવૃત્તિ છે. એટલે અહીંયા ટૂંકમાં આપણને કહે છે માનવી દ્વારા ચલાવવામાં આવે છે એટલે સંચાલન. નિર્ણય પ્રક્રિયા 6, નિર્ણય પ્રક્રિયા એટલે સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતાં સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. આમ નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. તો અહીંયા આપણને એમ કહે છે કે જે નિર્ણય પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું કાર્ય કોનું છે, તો કે સંચાલનનું છે. તો કે સંચાલન કરતાં સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કામ શક્ય નથી. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય છે કે નહીં તેની પણ આપણે જે સંચાલક છે તેને જોગવાઈ રાખવી પડે છે. આગળ જોઈએ 7, વિજ્ઞાન કરા અને વ્યવસાય. જો ફ્રેન્ડ્સ, આ છે વિજ્ઞાન કરા અને વ્યવસાય. કદાચ આ પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. સ્કૂલમાં 6 માસિક, મંથલી અને બોર્ડમાં પણ કદાચ પૂછાય, કારણ કે ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે કે વિજ્ઞાન કરા અને વ્યવસાય એ સંચાલનમાં કઈ રીતના છે સમજાવો, એવું કંઈ પણ પૂછાઈ શકે છે. એટલે આપણે આ પ્રશ્ન બરાબર સમજીએ. તો ચાલો જોઈએ 7, વિજ્ઞાન કરા અને વ્યવસાય. વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે, તેથી કેટલાક લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. તો અહીંયા આપણને એમ કહે છે કે વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંત હોય છે, એને કારણે જ લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. સંચાલનમાં માનવ પરિબળ અગત્યનો હોવાથી તેમની પાસેથી કામ લેવા માટે અગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે. અહીંયા આપણને એમ કહે છે કે સંચાલન માનવમાં પરિબળ એવું હોવાથી કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવા માટે એ વ્યક્તિમાં બુદ્ધિ હોવી જોઈએ, આંતરસૂઝ, ચતુરાઈ, અંગત આવડત આ બધું હોય તો જ આપણે સામેલી વ્યક્તિ પાસેથી કામ લઈ શકીએ, જેને કામ લેવાની કળા તરીકે ઓળખી શકાય. આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તાલીમ પામેલા નિષ્ણાત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે. આધુનિક સમયમાં વકીલ, ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટની જેમ સંચાલકોએ પણ વ્યવસાયિક સ્વરૂપ ધારણ કર્યું છે. આ બાબતની સ્પષ્ટ થાય છે કે સંચાલન એ વ્યવસાય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણને એમ કહે છે કે જેમ કે વકીલ છે, ડૉક્ટર, પછી આ ચાર્ટર્ડ એકાઉન્ટ, પછી આ બધા છે, એમની જેમ પણ આ સંચાલક એક વ્યવસાય છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા તમે સમજો કે ડૉક્ટર છે, વકીલ છે, એ લોકોએ જ્ઞાન મેળવેલું છે. આપણે વકીલે જ્ઞાન મેળવવા માટે જે તેની ડિગ્રી આવે છે LLBની, તે ડિગ્રી એ કમ્પ્લીટ કરી, એ ડિગ્રી કમ્પ્લીટ કર્યા પછી તે પોતાના જ્ઞાનથી કેસ લડે છે. કેસ લડ્યા પછી જીતે છે તો એને પૈસા મળે છે. તો એક જાતનો તે વ્યવસાય છે. એક તો એ સેવા આપે છે, સેવાના બદલામાં પૈસા લે છે. તો એવી રીતના એક પ્રકારનો વ્યવસાય છે. તો અહીંયા પણ એમ કહે છે કે સંચાલન પણ એવી રીતના એક વ્યવસાય છે. હે ફ્રેન્ડ્સ, અહીંયા પર આ વિડીયો પૂરો થાય છે. તેમજ આ વિડીયોને લગતું તમને કાંઈ પણ કોમેન્ટ હોય તો તમે મને કોમેન્ટ કરજો. તેમજ આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક તો કરજો. તેમજ હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ લોગો ઉપર તમે ક્લિક કરીને સબસ્ક્રાઈબ લખેલ બટન ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ બાજુમાં આપણે બેલ આઇકનને પણ ઓન કરી દીધું જેથી કરીને તમને ડેલીના અપડેટ મળતા રહે. ચાલો ફ્રેન્ડ્સ, મળીએ આવા ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય.